પૂજ્ય હરિરામ બાપા, એની પાસે લીધેલો સતબોધ ગુરુ કેવા વાલા હોય એનું દર્શન, જીવતો હોય તઈ વાલા કે વયા જાય પછી વાલા કે એમાં કઈ સમજાય નહીં. પણ હકીકતે ગુરુ મરે જ નહીં, મરે એને ગુરુ કહેવાય નહીં. એવો જે આ ગુરુ ધર્મ છે, સંતવાણી એનું પ્રમાણ મળે કે તમને ગુરુ મળ્યા છે એ આ ટાઈપના છે કે કેમ, એ પાછું પ્રમાણ મળે. આ દાસી જબુને જે ગુરુ મળ્યા, ઝીણો ઝીણો નાદ સંભળાય, સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જીવ મારા મે મેરો, ચિત્તમાં સુખ ચાહીએ તો જા જા ગુરુ ને ઘેર. ઈ સદગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત ધારા લક્ષ્મી, ઈ તો જ્યાં જન્મ લ્યો ત્યાં હોય. ગુરુ બિન ઘોર અંધારો, ભ્રમણા કોઈની ન ભાંગી. ધીક ધીક હિન્દુ મુસલમાન, સુણો ત્યાગી વૈરાગી. સદગુરુ મળે સુજાણ, ઉતારી નાખે પ્રપંચના પડદા. લગાડી દે સત ચબદની ચોટ, દલના તાળા ઉઘડા. એવી સૂરય મારી સાહેબી, એવી સૂરય મારી સાહેબી, અને ગાજે ન્યા ગરાસ. સૂરય મારી સાહેબી, અને ગાજે ન્યા ગરાસ.
ઝેર કોનું ચડે છે, એ ઝેર ઉતારવા શું કરવું? ગુરુ મારા ગારુડી મુજ પર કીધી મેર, મને મોરો બતાવ્યો એક મરમરો, મારા ઉતરી ગયા બધા ઝેર. સદગુરુની વાતને બરોબર નિભાવી હોય, સદગુરુ જે વાત કરે છે એ સમજાણી હોય, તો એને સંતવાણી એટલી ફાયદાવાળી છે કે મારા ગુરુએ મને કીધું છે એ માર્ગે હું હાલું તો આવા આવા નિશાનો આવે. તમને પણ બધાને ગુરુ મળ્યા હોય, જો આવા નિશાન હમાં આવતા હોય તો તમે બરોબર છો. બેઠ એકાંતે જમા કરે આસન બંધ કરી લે બે કાન, સાંભળે નહી સંતોને સુજાણ સંત કહેવાય. કેવી ભીતરમાં મધુર મધુર ધ્વનિ થઈ રહી છે એનું પ્રમાણ દેતા આ સંત કહે છે. દિન દિન સુન સુન નાદ ધ્વનિ કોતાર રે હે મન મસ્તા,
ની તળેટીઓમાં અલગ ધણી ઓ રખાણા શાંતિ ના દુઃખ સુખ દિયણ સાંભળા મુઠી કી હરમાણા ધન ધન ધ્યાના ધ્યાન હરિરામ બાપાએ 4 મહિના 20 દિવસ કર્યું, કોઈ હથવારો નહીં. આપણે તો ઘડીક આકારના હથવારા ન મળે તો મૂંઝાવા માંડીએ, પણ આકારના હથવારાને ડિલેટ કરીને અવાજના હથવારે જેને મનને મૂકા એનો મોક્ષ થાય. મનમાંથી આકાર વયો જાય ને અવાજ જો પકડાઈ જાય, મનને ધૂનનું ધ્યાન થઈ જાય તો મન મુક્તિનો અનુભવ કરે એવા આપણા સંતોનો અનુભવ છે. અને ગુરુ મળ્યા હોય તો દરેક ગુરુના બાળકોએ આજે મને ઝીણો ઝીણો નાદ ભોળાય ગુરુજી મારા એ ગાજે એક સે આયા દુજે મેં સમાયા તીસરા ઘર કો પાયા દાસી જીવન સત ભીમ ને શરણે મને ગુરુ મુખ ભેદ બતાયા ગગનમાં જોઈત જલ છે જા. પણ ગુરુ મળે ગુરુ ગમ મળવી મુશ્કેલ છે, ગુરુ તો મળી જાય. પણ ગુરુએ જે દેશ દેખાડ્યો છે, દેશ દેખાડી મમતા મટાડી મારું માયાનું પોટલું ભારી બ્રહ્મ અગ્નિમાં હોમી દીધું અવગુણ આપવી સારી, એ જગ્યાએ જો મન પહોંચી જાય તો સાચી ગુરુની મજા તો છે. જગત આખું ગુરુ પાસે જાય પણ ગુરુ કરવાના હેતુ શું, ગુરુ શા માટે? ગુરુ વિના નર નરકે જાવે એમ કે છે વેદ પુરાણા. કૃષ્ણ રુક્ષ્મણી રથમાં જોઈતા એમાં બેહેડા ગુરુ દુર્વાસા. મનને દ્રઢ થયા વિશ્વાસા સદગુરુ વિહાચા. સદગુરુ વિના આ માર્ગ મળે જ નથી.
પણ આ ટાઈપના સદગુરુ જો મળ્યા હોય તો કામ થઈ જાય. ગુરુ તો અનેક, જેવે જેને ગુરુ મળે એવી બતાવે હાન, કોઈને પકડાઈ દીધા પૂસરાન, કોઈને પકડાઈ દીધા કાન. પણ આ સંતવાણી પ્રમાણે જો આપને ગુરુ મળ્યા હોય એ ટાઈપના, તો એવા ગુરુથી જ આ મુક્તિનો માર્ગ સિદ્ધ થાય. જો આ ભજન સાક્ષી પૂરે છે. ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતાને, મને ગુરુજી સબદ સુણાવ્યા, ગુરુજીનો મહિમા તો પલ પલ વખાણ. રૂપ અનંત વળી બુધી ના શકે.
પંથે ચડી જીવ ગયો ભૂલી, મોં પંથે ચડી જીવ ગયો ભૂલી, જળ રે ચેતનમાં એ રસ રૂપે રમી રહ્યો, જળ રે ચેતનમાં એ રસ રૂપે રમી રહ્યો, તારી મૂડી રે તારી મૂડી, અન્નદાન દેવે ભલે કોઈ કન્યાદાન દેવે ને, ભલે કંચન ના મેળ લોટાવે, કાશીએ જઈને ભલે લખરે ચોરાસી થી એ છોડાયો, વાઘનાથ શરણે બોયલા રે રૂખડીઓ બાવો, એ મને મુક્તિ નો માર્ગ
દેશી સત્તા મળે નહીં ને, એવો ખેડશે આ ખાંડા કેરી તમારે બી બેરે પાડી દઉં બીજી વાત, હરીનો રે દેશ તમને એવો રે દેખાડું ને, હરીનો રે દેશ તમને મોઢે વાતો સાંભળી સંતિભાઈ ને નેમભાઈ ને ખબર પડી કે બાપા હવે પાછા વહી આવો. ઘણા એવી સલાહ દીધી કે એને આમાં ન લેવાય. ત્યાં બે ત્રણ જણા એવું નક્કી કર્યું કે અમે અમારા ગુરુને સોનાના સિંહાસને નહીં બિહાડીએ ને ત્યાં સુધી અનાજ નહીં લઈએ, એવા મળ્યા. અને હરુભરું જોયા, હરુભરું અનુભવ્યા. આઠ આઠ સંતાનના મા બાપ હરિરામ બાપાને મળી ના, એકદમ ભાવિક સ્વભાવ, ઘરે મહેમાન ખૂટે નહીં, જામનગરમાં રહીએ. એમાં એક દી હતર મહેમાન આવી પડ્યા. મણીમાં બાપાને કહેવા માંડ્યા, ઘરમાં કઈ છે નહીં હો, ક્યાંક પણ અવસર આવ્યો પાછું ન પડાય. એ તાંબાનો હાંડો, તાંબાની ગાગર એટલે બેડું કહેવાય, એ લઈને પાછલી બારીએથી નીકળીને વેચી આવીને ગાંઠિયાને પેડા લઈને ખવરાવી, અને પછી બાપા તપકેશ્વર ધારા પર્યાણ કર્યા. અને માને એમ કીધું કે હવે તમે જગદંબા, જગત જનની જગદંબા તમે, તમે સાચવજો છોકરાઓને, હું નીકળી જાઉં. જામજોધપુર ગયા, જ્યોતિષને પૂછવા માટે ભાગમાં કઈ છે કે નહીં આ આઠ આઠ સંતાન. જ્યોતિષ ને બદલે એ તો મીંડી ના આંકડા વાળો માણસ, ત્યાંથી છગન બાપા નું નીકળવું નજર મળી ગઈ. સદગુરુ સંત કી નજરે જળી, તબ અપને પાસ મંગાઈ, કાપકૂટ પાક બનાવી, અંતર રાખ મિલાઈ. છગન બાપા ની બે ની દ્રષ્ટિ એક થઈ. તકે કયું ગામ? તકે વીડી ગુંડલા. તકે અહીંયા? તકે જોરાવા આવ્યો તો. તકે લોલો ઘરે રોટલા ખાઈ. અને છગન રામ બાપા એ નામનો મહિમા કીધો કે આ નામ એવું છે ને કે તમને જો નામમાં રહેતા આવડી જાય તો તમારે કઈ કરવું ના પડે. હું તારા નામમાં તો તું મારા કામમાં, પણ તું તારા કામમાં તો ભગવાન કે હું મારા ધામમાં. એટલે બાપાને 100% થઈ ગયું કે હવે બીજો કઈ ખ્યાલ કરવા કરતા
આ છગન રામ બાપાએ આ વસ્તુ બતાવી છે ને, લાવ જરાક અજમાવી લો. અને બેસી ગયા. 4 મહિના ને 20 દિવસ અવિનાશીની સાધના આવે તો લાભ લક્ષ્મી ઘેર બેઠા આવે. ભક્તિ કરીએ હરદમ ને દાવે તો નામ વાળાને કોઈ દી તૂટો ના આવે. વહેમું બહુ છે, કારણ કે ગામમાં રહેવું ગમે, ઠામમાં રહેવું ગમે, પણ નામમાં રહેવું ન ગમે. હો છતાં પણ કરવાવાળા કરી ગયા અને એના પ્રમાણ રૂપે આવીએ. તમે એના આરતી પૂજન કર્યા, અમને એની જૂની યાદીઓ થઈ. કારણ કે ભેરું ખાધું, ભેરું પીધું, ભેરું હેર્યા ફેર્યા. જયારે અમારે સુરત આવવાનું થયું, મંજુરને લઈને બાપા પાસે ગયો, કોથળીનું ઓપરેશન કરાયું હતું. હવા મહિનો થયો હતો. મહેતમાં હમા મળ્યા કે ભાઈ હવા મહિને ક્યાંય બહાર નીકળાય નહીં, ત્યાં કેમ આવી તા કે ગુરુના દર્શન વિના ક્યાંય જવાય નહીં, અમારે સુરત જવું છે. એવી ટેક લીધી હતી. આ વાતો કરી એને 33 વર્ષ થઈ ગયા. બાપાએ 7 વાર પ્રસાદી દીધી, સુરત જાઓ. મેં પણ બાપા નામમાં ધ્યાન પડી ગયા પછી બીજું કઈ ગમતું નથી, તો હરુભરું એવા બધાને માણ્યા. શાંતિભાઈને જોયા, નેમભાઈને જોયા, બચુભાઈને જોયા, બધા વેરા બેઠા. હમણાં શંકરભાઈ હતા, એ વૈયા ગયા, પણ વૈયું કોઈ જાતું નથી. આ નામમાં ડૂબકી મારી ગયા. કારણ કે ગુરુ નામ અને ભીતરનો એક ધ્વનિ છે, એ તમને અવાજ સંભળાવી દે ને, પછી તમારો જીવ શરીરમાં હોય ને તો તમને જમરાજા આડી હવે. પણ ગુરુ તમને શરીરમાંથી કઈ રીતે નીકળી જવું એની રીત તમને ગુરુ બતાવી દે, અને તમને નક્કી કરે છે હું દેહ નથી, હું શરીર નથી. ત્યાં તો તમારા જન્મ મરણ નથી. કારણ કે પેલા એમ માનતા હતા કે હું શરીર છું, હું દેહ છું, એવું તે માન્યું તો જન્મ મરણ નહીં ટળશે. કારણ કે દેહ જન્મો છે, દેહ વધે, દેહ તો મરશે, પણ તારું સ્વરૂપ તું જાણી લે ને તો એ જન્મતું નથી, મરતું નથી. એવા સ્વરૂપની જેને ખબર પડી જાય અને જેને અહીંયા કાયમ રહેવું હોય, એ કોઈ અરે બગાડે કે બધાને જે ભગવાન કરે, કારણ કે કાયમ અહીં રહેવાનું છે, કોઈ અરે બગાડાય નહીં. કોનાથી બગાડું તો એ કોનાથી બગાડું, મારા ગુરુએ કીધું શું તારે અહીંયા કાયમ રહેવાનું. તું જાતોય નથી, તું આવતોય નથી. કારણ કે ભાડુતી મકાન હોય ને તો ખાલી કરવું પડે. ઘરનું મકાન થઈ જાય ને, અને ઘરનું મકાન જેને થઈ જાય ને, એ શેરીમાં હાંફ બહુ રાખે. કારણ કે ઘણી ઘણી ખાલી કરીને તો જવાય એમ નથી. અને ભાડે રહેતા હોય શું કે હવે તારી માં તો થોડું ભૂંગરું ભાંગ્યું, તારો ભાઈ બીજો. ભાડાના મકાન વાળા છે ને એ પાવર બહુ કરે ભાડે રહેતા હોય, પણ જે ઘરના મકાનમાં રહેવા આવે ને એ બધા નાચ જોડતા થઈ જાય. કારણ કે ખાલી કરીને જવાય નહીં. હવે ત્યાં ફ્લેટ ઘરનો લીધો ને, એટલે પાડો હિયારી હારાહારી રાખવી પડશે. ઓલા ભાડુતી મકાનમાં એ મજા, હું તો મારે આ હાલી કઈ ઉપાધિ ન કર, કઈ નહીં. હે યાર, સામાન ફેરવા ફેરવું, પણ જીવ જયારે ઘરના મકાનમાં આવી જાય ને ત્યારે એ જીવ બદલાઈ જાય. અને ભાડાનું મકાન એટલે જે શરીરમાં જીવ રહેતો હોય ને એ કેવો હોય. જીવ તું સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં, કાયાના દેવળ અમને લાગે છે કાચા, અમને અસલ ઘર ઓળખાવી દેજો, સદગુરુ અમને શરણોમાં લેજો. ગુરુ કરવાનો હેતુ જ એટલો કે તમે શરીર નથી, તમે આત્મા છો. બાપા સરસ વાત કરતા મીરાબાઈની. મીરાબાઈ ફરતી ફરતી કાશીમાં ગયા,
કાશીમાં મીરાબાઈના માસી રહેતા હતા, બધા સાધુ સંતો અને બધાને મળે છે, મીરા સત્સંગ સાંભળે છે. એમાં ફરતા ફરતા ખબર પડી કે અહીં રોહિદાસ ચમાર છે, હાલ ઘડીક બેસું. ઘડીકની જ મુલાકાત. એમાં મીરાબાઈ બે સવાલો પૂછ્યા કે અમારો ભ્રમ શું છે. રોહિદાસ ચમાર એમ કહેશે કે તમારો ભ્રમ એક જ કે તમે જે છો ને એ ભૂલી ગયા અને જે નથી ને એ તમે થઈ ગયા. તમે હકીકતે આત્મા છો, પણ તમે તમને શરીર સમજો છો, તમે તમને બ્રાહ્મણ સમજો છો, તમે તમને પટેલ સમજો છો. આ મોટા મોટો ભ્રમ છે. અને મીરાબાઈ એ ભજન લખી નાખ્યું, આ ભ્રમણાને ભાંગા વિના રહે દેવાંગી વિના દુજો કોણ જાણે. જ્યારે નામ જાણ્યું ને તો તમને અઢારે વર્ણ માં આનંદ આવવા માંડ્યો. રાજગોળ કુળ રળિયામ એમાં જોશી કુળ નું જીવન આવ્યું. આહા, હે પોષ સુદી પાચમની પાવન ભગતી નું કરનારો કાયમ ગણી આવ્યો. રૂડીમાનો તુકારો ઢીલવા પાચમની પાવન પગલી નો કરનારો કાયમ ધણી આવ્યો. માધવ નો તું બાંધવ તું જોશી કુળ માં જીવન આવ્યો. મોતી નો છગન બાપાને કોઈ ઓળખી ન કે કોઈ નો કે આ સંત છે. હરિબાપા વાણંદ એને કોઈ નો કે આ સંત છે. અને પૂંજા પઠાણ ને તો કોઈ નો કે આ સંત છે. પૂંજારામ બાપા એનું પૂર્વાગ્રહ જીવન જોયું તો અણિકા મારવા વાળા. પણ ત્યારે ઉગારામ બાપા જયારે પૂંજારામ બાપાને ઉપદેશ આપ્યો ત્યારે એક શબ્દ વણી લીધો, એ ઉગારામ દાદા મારા કેવો રે. ઉગારામ દાદા મારા એ નવળી આખી સાગર પાર મહિમા મોટો દાદા આ નામ નો રે. નવળી આખી સાગર પાર મહિમા મોટો દાદા પીરવું ધારિયા રે.
બોલીએ સત્ય ઘટનાઓ, પણ હરિરામ બાપાની દૈસા જોઈ અને છગન રામ બાપાને એમ થઈ ગયો કે કદાચ આ વસ્તુ આને આપી હોય ને તો આ દીપાવેલ છે. એવી દૈસા, તન મનથી તરસોળાણો તઈ આંગણે ઉડીને આવ્યો, ગમ ન પડી અમને અલગ તારા ધામની, તઈ ધૂણી ધખાવી અમે તારા નામની. એવી જેને આમ ખાઈ ગયું હોય ને એવાને જો ઉપદેશ મળ્યો હોય ને તો હું દેહ નથી હું આત્મા છું નક્કી થતા દાદી વાર ન લાગે. બાકી તો નારિયેળના દોડામાં વાતની વાતમાં જે ઉપદેશ લઈ ગયા ગરજ વિનાના, એની આની કઈ કિંમત ના થાય. વસ્તુ તો વસ્તુ જ છે. આ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે એ તો સંતો કહે છે, બાકી માણસ ગળા ફાંઓ ખાઈને એને જ કાઢી નાખે છે. બોલો, અપઘાત કરી શ્વાસાને જ કાઢી નાખે છે. શ્વાસાની મૂડી મૂલ્યવાન હોય તો એનું ધ્યાન ન ધરે. શરીર મૂલ્યવાન લાગે છે, શ્વાસો મૂલ્યવાન લાગતો નથી એટલે શરીરનું ધ્યાન રાખે, શ્વાસાનું ધ્યાન રાખતા નથી. પણ જો ખબર પડી જાય કે આ દેહ નાશવંત છે અને આ શ્વાસો છે ને એ અખંડ છે કાયમ, તો એ અખંડ સ્મરણ સાથે યોગી મન પવનમાં બાંધી ઉન્મૂન થઈ આસને બેઠા સુરતા શબ્દમાં હાંધી ઓઠ કંઠ જીભ હલાવ્યા વિના અખંડ ધૂન રહી ગાજી નવે દરવાજે શાંતિ થઈ ગઈ ત્રિવિધિ તાપ નાખા ઠારી વ્રતિ ધજાને વીટી લઈને ફગવા ન દીધી બારી ઉન્મૂન થઈને અગમ ઘરની ઉગાડી નાખવી છે બારી એ અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતરયામી અગમ ઘરને આડા તાળા એની કૂચી છ પાખડા વાળી દાસ લાભુ કે મને ઉગારામે દયા કરીને બતાવી. હવે તમને પાંખ જે ચાવી આપી છે એ છ પાંખડા વાળી છે કેટલી છે એ હવ હવને જોઈ લેવી, તો આપણા ગુરુ આપને સાચી વાત સમજાવી, તો આપણા ગુરુ આપને સાચી વાત સમજાવી એમ આપને ખબર પડે. નહીતર એમ થાય કે ખોટા છીએ. વળી તમે શ્વાસો લ્યો ને તોય તમને ખબર પડી જાય કે શ્વાસો હું નથી લેતો, ગુરુનું વચન છે ને એ શ્વાસો લે છે. જરાક બેહીને આમ જોઈ લઈ તો ખબર પડી જાય કે સદગુરુ જે શબ્દ દીધા ને એ શબ્દો આ શ્વાસાને પી જાય છે. જો ખબર પડી જાય તો તો સમજાય જાય. સુણી લે ગુરુનું વચન એમાં મન રે મગન ભવમાં ભેળા થયા ગુરુનું વચન એમાં મન એમાં મગ્ન થઈ જાય. તારા મનને બહાર કાઢમાં, કારણ કે તારા મનનું હગું ગુરુએ બતાવ્યું એના સિવાય કોઈ નથી. મને એવો મનુષ્યાણમ કાણ બંધ મોક્ષયો બંધાય વિષયા સક્તમ. આ પંચ વિષયમાં મનને બંધન થાય, પણ પંચ વિષયથી પર રહીને આ શરીરમાં એક નામ આવે છે ને એ પંચ વિષયથી પર છે. એનું ભજન કરો તો ભે ભાંગે બંગલો ખૂબ બહેનો જેમાં સોહંગ સિતાર વાગે. ઈ જો હાંભળતા થઈ ગયા તો ખબર પડી જાય
તન ધન આ મન અર્જુન કે મને સગપણ આડાવે મારા મંડળા ને મૂંઝાવે, કે તો એ તો શરીરના હગા છે. જે શરીરના હગા હોય ને એ મનના હગા ના હોય. આપણા શરીરના હગા હોય ને એ આપણા મનના હગા ના હોય. ટપકેશ્વર ની તળેટીયું માં યલક ધણી ઓળખાણા, સુખ દિયણ સાંભળા મોતી થી હરમાણા ધડ ધડ ધ્યાના ગુરુમ ધ્યાના. એ ભાદર રે હરિ હૈરો ભૈરો મારા દરડા માં દરસાણા, એ ભાદર રે હરિ ભૈરો ભૈરો મારા દરડા ણ સાંભળા મોતી થી હરમાણા ધડ ધડ ધ્યાના ગુરુમ ધ્યાના. બાપા મોજમાં આવી ગયા. ચાર મહિના વિસ્તી કરી માં હમ આવે છે તો મણીમાં હમ જોઈ બાપા જરાક હેઠું જોઈ ગયા. શાંતિભાઈ ગઢવી જોઈ ગયા કે મોતી થી હરમાણા. અને બાપા મોજમાં આવી ગયા અને પરબર કીધું કે ઈંડ પિંડ બ્રહ્માંડ નો ધણી અલગ ધણી ખુદ બોલે છે માગો. કઈ મણીમાં એમ કીધું કે સત હરિરામ ને શરણે આવે ને એનો કોઈ સાધક દુખી ન થાય. એ મણીમાં હરિરામ ને શરણે જે આવે ને એ દુખી ન થાય. એ મણીમાં માગ્યું ત્યારે જગત જનની જગદંબા નો ઇલકાબ મળ્યો. આપણા જેવાને પણ સત જ્ઞાન ધ્યાનનું ભાન થાય. આપણું મન ક્યાં રાખવું એનું જો આપણે જાણપણું થાય તો આપણે ગુરુ કૈરા બરોબર છે. તન ધન મનવા કરારે નથી કેવાય ચલો હગની મનવાને ખબર નથી. ધરી લે સત્સંગના ધ્યાન મમતાના ભાવોને ભૂલાવું ભવમાં ભેળા થયા. કરી જા ભાવના મેળા. જે તને મમતા થાય છે જેનું મમતાળું મન હોય એ મન ભજન ના કરી શકે. જેનું મન ઈચ્છા વાળું હોય એ પણ ભજન કરી શકે નહીં. મમતાળું મન છે એ ગમે એના આકારના ધ્યાનમાં રહીએ એ કોઈ દી શ્વાસના ધ્યાનમાં જઈ શકે નહીં. મંડલું ન માને મમતાળું ગુરુજી મારું મંડલું ન માને મમતાળું જીવન. બાપા પણ ગુરુને કહેશે કે મારું મન છે ને મમતાળું થઈ ગયું છે. અને મમતાળું થઈ ગયું છે એટલે જે શ્વાસોશ્વાસની સાધના છે ને એ કરવા જાઉં ને. વારી વારી મન મારું વાડામાં પૂરું વાળા પતળક જાઈ માથી પર બાલું રે ગુરુજી મારું મંડળું મારે
અર્જુન કૃષ્ણને કહે છે કે રાજાની પૂછડી જેવું મારું મન ઘડી કે સ્થિર રહેતું નથી, તો થોડી કૃષ્ણ મારી પર દયા કર, રાજાની પૂછડી જેવું મારું મન. અને કૃષ્ણે પાછું એમ કીધું કે ગાયના શિંગડાની માથે રાયનો દાણો ઠેરાય એટલી ઘડી, આ ગુરુએ જે ધ્યાન દીધું છે ન્યા જો ઠેરાય તો કર્મ બળીને ભસ્મ થઈ જાય એવું કામ છે. કારણ કે જ્ઞાન કોને કહેવાય? તો કે સૂર્યના આજવાળે કચરું દેખાય એને જ્ઞાન કહેવાય, પણ હાથમાં બિલોરી કાચ આવી જાય ને ટીલી પાડતા ઉડે ને એને કહેવાય ધ્યાન, તો કચરું બળી પણ હગે એને ધ્યાન કહેવાય, કચરું દેખાય એને જ્ઞાન કહેવાય સૂર્યના આજવાળે, પણ એમાં કોઈ ટીલી પાડતા ઉડે તો કચરું હળગી પણ જાય. હે અર્જુન, ગાયના શિંગડા માથે રાયનો દાણો ઠેરાય એટલી ઘડી આ જગ્યા ઉપર તારું મન જો રહે તો એના તમામ કર્મ બળીને ભસ્મ થઈ જાય. તમારે કર્મ ભોગવવાનું ન હોય તો ગુરુનો ધ્યાન ધરજો, તમારે કર્મ બળીને ભસ્મ થઈ જાય એટલે જાજો ઢેડો ન કરવો પડે ને આ માર્ગે મંડો રમવા. અને ઢેડો જાજા વર્ષ સુધી ન થાય, 8 વર્ષ થાય ને પછી શરીર કામ નહીં કરે. ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં નામ લીધું છે ધીરે ધીરે સાઈડ બિઝનેસમાં આનું ધ્યાન રાખી, અને 60 વર્ષનો સમય થાય ને તો તમારું મન માયા મમતાથી રહિત થઈ જવું જોઈએ તો મજા આવશે એવું જ્ઞાન ગુરુનું છે. કારણ કે ઢેડા કાયમ થાય એવા નથી. સદગુરુ દાસીને તેડી જાજો તમારા દેશમાં, સદગુરુ દાસીને તેડી જાઓ તમારા દેશમાં, હીરા ને માણેક માં ગુરુ મારા મનડા ન દેશમાં એક જ વાર ધ્યાન પડી ગયું તો પતી ગયું. તમને ભૂખું મરવું પોહાય પણ ધંધો કરવો ન પોહાય. ગુરુ મળ્યા પછી આપણે રાહ જોવું એમ નહીં, લાગી કે દાગી. છગનરામ બાપાએ વાત સમજાવી, કાગડા મૂળિયા ન જોવે એમ આંબો રોપી દીધો. ઘરવાળાની પૂછવા ન ગયા કે હું ભજન કરવા જાઉં, અને કોઈને પૂછીને ભજન થાય? કોઈ જવાઈ દે એમ માનો તમે? આ તો દેખો ભરતરી ભૈયા ફકીરા ટૂટી ગયા શેર ગઢ ઉજેણી, પણ પણ લાખ માળવાનો રાજા મનથી માયા ત્યાગ. લાગી ગયા ધ્યાન ધૂન ત્રિવેણી, નાથની વૈજા લિયા નિજ ભેદા. સદગુરુ કેરણ નિજ સ્વરૂપ નો ભેદ જાણ્યો, લાગી ગયા ધ્યાન ધૂન ત્રિવેણી. ત્રિવેણી કોને કહેવાય? શ્વાસ ઉશ્વાસ ને રણુકાર એને ત્રિવેણી કહેવાય. ઇંગલા પિંગલા ને સુક્ષ્મણા એને ત્રિવેણી કહેવાય. ઇંગ્લેન્ડ પિંગલા નો માર્ગ છોડી હું તો સુક્ષ્મણા ને માર્ગે જવાની, ઈ માર્ગે જે ગયા કોઈ પાછા આવવાનો દાખલો. જે પદ ને પામવા જીવ દુઃખ પામ્યો અનંત, તે જ પદ પર ખાઈ ગયો સદગુરુ દેવ ભગવંત. ઈ સદગુરુ તુજમાં યું રહે જ્યું તલી મારીએ તેલ,
જ્ઞાનની ઘાણી ફેરીને જોઈ લ્યો સદગુરુ ના ખેલ. અન્નને બગડતા જોયા કોક દીક તલને પણ તું જો, એ ખોલે નહીં મું વઢાઈ જાય તો વિઠલા. અન્ને મેં બગડતા જોયા કોક દીક તલને તું જો, એના ઉઘડે નહીં મું વઢાઈ જાય તો વિઠલા. એટલે સદગુરુ તુજમે યું રહે જ્યું તલી મારીએ તેલ, જ્ઞાનની ઘાણી ફેરીને તું જો સદગુરુ ના ખેલ. મસ્તાના મસ્તાના બનાવો નટડી ખેલ કરે આસમાના. શબ્દની ચોટે સુરતા બની જાય નટડી તો ખેલ જોવે આસમાના. પાંચ હે
આપને ગુરુજી માળા બતાવી છે એ માળા મન કી ભલી જે ફરી ફરી રે આપો આપ, એમાં ઓઠકંઠ કઈ હલે નહીં, જપી જાય અજંપા, આપણી માળા બહાર નથી, એ માળા ઊંચી રે ચડે નીચી ઉતરે, એમાં જપી જાઉં હું તો અજંપાના જાપ નિરંજન માળા મેં પહેરી. આવી નિરંજન માળા ગુરુએ દીધી છે. અને આ મોટા ધણીની ફેરવજો માળા, છોડી દેજો જગતના ચાળા. આ જગત આખું તો ચાળા કરે છે, પણ એની પાસે ગુરુની માળા નથી, ગુરુના નામની માળા નથી. તો તમને બધાને પૂજ્ય બાપાએ દયા કરી, રાતે ઉજાગરા કરી, પચી પચી ત્રીસ ત્રીસ આવ્યો હોય તો કોઈ દી ના ન પાડી, અને તમને બાપાએ આ શબ્દની માળાઓ નામની માળા પકડાવી છે. તો જરાક એમાંય ધ્યાન દેજો, ગુરુની પૂજા એ કરજો, ગુરુના ફોટામાં દીવાના જ થાજો, પણ ભેરું ગુરુએ કીધું ને એમ કરજો. ગુરુનું કયું કરે ને, મને હે ને, મને કોઈ નો માને કે નહીં, પણ મારું કયું કરે મને વધારે વાલો લાગે. ગુરુને વાલા કોણ લાગે, કે ગુરુએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે સાધક હાલે, એ સાધક ગુરુને વધારે વાલો લાગે. બાકી તો ગુરુ પાસે તમે જે માગો એ દી એમ છે, ઉપદેશ થી બધું એને હલબું છે દેવું, સમજાય ને. તે તારી સ્ટોરી નો કીધી કે એટલા વર્ષ પેલા કેટલા કેટલા નહોતું કરે, બોલ બોલ, 20 લાખ. અત્યારે કરોડનો ફ્લેટ એ લેવાઈ ગયો. ગુરુ બધું દે, પણ આપણા ગુરુ મોક્ષદાતા હે. દીકરા દે, પૈસા દે, પણ એ બધું દે ને એ આપણે ફોહલાવે છે, પણ ગુરુ તો એના શરણમાં લે ને એ હારા. બોલો સદગુરુદેવની સર્વદાતા સદગુરુદેવ સત હરિરામ બાપાની જય. જગજનની જગદંબા સ્વરૂપ સત મા મણિમાની જય. સત જગુરામ બાપાની જય, મહાત્માની પણ જય. નવસો નાયડુ ને 72 કોઠા નખ નિર્વાણી આપણા ય લખ ધણી માટે
સનાતન ધર્મની જય. આપણે આપણે ગુરુદેવની જય.